નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું જેએમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આવનારી મુખ્ય સેવિકાની પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી થાય તે માટે કેટલાક મોસ્ટ એમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયો આપ સંપૂર્ણ જુઓ તેવી આશા રાખું છું. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવિકા તથા સીડીપીઓની તાલીમનું આયોજન કોણ કરે છે? જવાબ, પ્રોગ્રામ ઓફિસર, આઈસીડીએસ શાખા. પ્રશ્ન નંબર 2. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઈસીડીએસના કાર્યક્રમો વંદે ગુજરાતની ચેનલ પર મહિનાના કયા વારે દર્શાવવામાં આવે છે? જવાબ, દર મહિનાના બુધવારે સાંજે 4 થી 4:30 દરમિયાન. ત્રીજો પ્રશ્ન. ભારત સરકારના કયા વર્ષના પોષણના નિયમ અનુસાર આંગણવાડીના લાભાર્થીઓને THR તરીકે કાચું અનાજ આપવામાં આવે છે? જવાબ, વર્ષ 2009ના પોષણ નિયમો અનુસાર. ચોથો પ્રશ્ન. 15 થી 18 વર્ષની દીકરીઓને પૂરક પોષણ મળી રહે તે માટે ગુજરાત સરકારે કઈ યોજના શરૂ કરી છે? જવાબ આવશે મિત્રો, પૂર્ણા યોજના. પ્રશ્ન નંબર 5. આંગણવાડીમાંથી આપવામાં આવતા ત્રીજા ભોજન તરીકે લાડુનું વજન કેટલું હોય છે? જવાબ, 50 ગ્રામ. છઠ્ઠો પ્રશ્ન. આંગણવાડીના મકાનનું બાંધકામ કરવા માટે જગ્યાનું નિદર્શન કોણ કરે છે? જવાબ, મુખ્ય સેવિકા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7. મુખ્ય સેવિકાઓને ફૂડ એન્ડ ન્યુટ્રિશનની તાલીમ આપવા માટે રાજ્ય સરકારે કોની સાથે જોડાણ કર્યું છે? જવાબ, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીઝ સાથે. પ્રશ્ન નંબર 8. આંગણવાડી વર્કર તથા હેલ્પરની તમામ અદ્યતન માહિતીનું રજિસ્ટર કોણ રાખે છે? જવાબ આવશે મિત્રો, મુખ્ય સેવિકા. પ્રશ્ન નંબર 9. ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકરને આ યોજનાની કામગીરી કરવા બદલ પ્રોત્સાહન રૂપે કેટલા રૂપિયા આપવામાં આવે છે? જવાબ, 200 રૂપિયા. પ્રશ્ન નંબર 10. આંગણવાડી કેન્દ્રમાંથી આપવામાં આવતી ન્યુટ્રી કેન્ડીમાં આયર્નનું પ્રમાણ કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો, 7 મિલીગ્રામ. પ્રશ્ન નંબર 11. આંગણવાડીનો સમય શું હોય છે? જવાબ, સવારે 9 થી 3:30. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12. ઘનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્રમાં દાખલ કરતા પહેલાં બાળકોની શેની તપાસ કરવામાં આવે છે? જવાબ, ભૂખ પરીક્ષણ તપાસ. 13મો પ્રશ્ન. આંગણવાડીમાં આવતા 0 થી 6 વર્ષના બાળકોના ગ્રોથ મોનિટરિંગ માટે શું આપવામાં આવે છે? જવાબ, આંગણવાડીમાં ઇલેક્ટ્રોનિક બેબી વેઇંગ સ્કેલ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 14. કયા વર્ષમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્થાપના કરવામાં આવી? જવાબ, વર્ષ 2001-2. પ્રશ્ન નંબર 15 જોઈએ. મહિલા સશક્તિકરણ પખવાડિયું કયા માસમાં ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો, ઓગસ્ટ માસમાં. 16મો પ્રશ્ન. 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડ કઢાવવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? જવાબ, મુખ્ય સેવિકાઓને. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17. આંગણવાડી કાર્યકરને તેમના પ્રશ્નોના નિવારણ માટે કોણ માર્ગદર્શન આપે છે? તો જવાબ, મુખ્ય સેવિકા માર્ગદર્શન આપે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 18. આંગણવાડીના મુખ્ય કેટલા પ્રકાર છે, કયા કયા? જવાબ, આંગણવાડીના મુખ્ય 2 પ્રકાર છે, મેઇન આંગણવાડી અને મિની. પ્રશ્ન નંબર 19.
આંગણવાડી કાર્યકરને આપવામાં આવતી ઇન્ડક્શન તાલીમ કેટલા દિવસની હોય છે? જવાબ 8 દિવસની. પ્રશ્ન નંબર 20. આંગણવાડી તેડાગરને રિફ્રેશર તાલીમ ક્યારે આપવામાં આવે છે? જવાબ આવશે મિત્રો 2 વર્ષે, કે જે 7 દિવસની હોય છે. પ્રશ્ન નંબર 21 જોઈએ. આંગણવાડી કાર્યકરને આપવામાં આવતી જોબ કોર્સ તાલીમનો સમયગાળો શું હોય છે? જવાબ આ તાલીમ 32 દિવસની હોય છે. 22મો પ્રશ્ન. તેડાગર માત્ર કઈ આંગણવાડી માટે જ હોય છે? જવાબ મેઇન આંગણવાડી માટે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 23. આંગણવાડીનો કોડ કેટલા અંકનો હોય છે? જવાબ 11 અંકનો હોય છે. 24મો પ્રશ્ન. આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનોને કઈ પદ્ધતિથી વેતન ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે? જવાબ DBT પદ્ધતિથી વેતન ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 25. DBT પદ્ધતિથી વેતન ચૂકવવા માટે ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લાની પસંદગી કરવામાં આવી છે? જવાબ ગાંધીનગર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 26. DBT પદ્ધતિનું પૂરું નામ શું છે? જવાબ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. પ્રશ્ન નંબર 27. બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડીની પ્રાથમિક માહિતી કેટલા ભાગમાં પૂરી પાડવાની હોય છે? જવાબ 2 ભાગમાં, અ અને બ. પ્રશ્ન નંબર 28 જોઈએ. મુખ્ય સેવિકા આંગણવાડીની પ્રાથમિક માહિતી કઈ વેબસાઇટ પર ઓનલાઈન ભરતા હોય છે? જવાબ www.demob.gipl.in. પ્રશ્ન નંબર 29. મુખ્ય સેવિકાએ ભરેલી આંગણવાડીની પ્રાથમિક માહિતીને અપ્રૂવ કોણ કરે છે? જવાબ CDPO. પ્રશ્ન નંબર 30 જોઈએ. ગુજરાતમાં મમતા કાર્ડને ક્યારથી ઉપયોગમાં લેવામાં આવે છે? જવાબ ગુજરાતમાં વર્ષ 2005થી મમતા કાર્ડ અમલમાં આવેલ છે. પ્રશ્ન નંબર 31. આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાના વિસ્તારનો સર્વે કેટલા સમયે કરવાનો હોય છે? તો જવાબ આવશે મિત્રો 2 વર્ષે. 32મો પ્રશ્ન. બાળકની 2 રસી વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ? જવાબ ઓછામાં ઓછો 28 દિવસનો સમયગાળો હોવો જોઈએ. પ્રશ્ન નંબર 33. મમતા તરુણી અભિયાન અંતર્ગત કયા વયજૂથની તરુણીઓને ધનુર્ની રસી આપવામાં આવે છે? જવાબ 10-16 વર્ષની તરુણીઓને. જો મિત્રો આ વિડીયોની PDF ફાઇલ આપ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકવામાં આવશે, જ્યાંથી આપ અવશ્ય ડાઉનલોડ કરી શકશો. તો જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.